નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું. હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણીની શરૂઆત કરી છે, જેમાં ડેઈલી કરંટ અફેરમાં આજે દિવસ 3 ના એમસીક્યુ એક્સપ્લેનેશન સાથે તમારી સામે ઉપસ્થિત થયો છું. જોશો આજના આપણે ડે 3 ના એમસીક્યુ ક્વેશ્ચન ને. સૌપ્રથમ ક્વેશ્ચન હતો, ખાલી જગ્યા ઇઝ નોટ અ હાર્ડવેર ઓફ કોમ્પ્યુટર. આપેલ ઓપ્શનમાંથી કયો કોમ્પ્યુટરનો હાર્ડવેર નથી? મોનિટર, કીબોર્ડ, વિન્ડો એન્ડ સીપીયુ. મિત્રો, બહુ બેઝિક ક્વેશ્ચન છે. મોનિટર પણ કોમ્પ્યુટરનો હાર્ડવેરમાં કન્સિડર થાય છે, કીબોર્ડ જે છે ઇનપુટ ડિવાઇસ હાર્ડવેરમાં કન્સિડર થાય છે, જ્યારે વિન્ડો જે છે એ કોમ્પ્યુટરનો સોફ્ટવેર છે અને સીપીયુ પણ હાર્ડવેરમાં કન્સિડર થાય છે. બરાબર, તો આપણો આન્સર થશે 3, વિન્ડો. ડિજિટાઇઝર ઇઝ એન ઇનપુટ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ એન્ડ પ્રોસેસિંગ યુનિટ. બરાબર, ડિજિટાઇઝર આમાંથી આપેલ ઓપ્શનમાંથી શું છે? સૌપ્રથમ તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે ડિજિટાઇઝર કહેવાય કોને. તમારી સામે મિત્રો ફોટો છે, એક ટાઈપનું પેડ હોય છે જેના થ્રુ તમે રાઇટિંગ કરી એનાલોગ ડેટા કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકો છો. ઠીક છે, ઇઝ અ ટાઈપ ઓફ પેડ. હવે ફોટો જોઈ લીધો, કન્ફ્યુઝન નહીં થતા. ઘણા મિત્રોએ આ ક્વેશ્ચન સ્કીપ પણ કર્યો હશે. બરાબર છે, તો સાચો આન્સર શું આવશે? ઇનપુટ ડિવાઇસ. બરાબર, ડિજિટાઇઝર પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝન હવે ના હોવું જોઈએ. લાર્જેસ્ટ યુનિટ ઓફ સ્ટોરેજ ઇઝ, ઓપ્શન છે ગીગાબાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ અને ટેરાબાઇટ. મિત્રો, આ ક્વેશ્ચન જ્યારે મેં તમને બેઝિક કોમ્પ્યુટર કરાવેલું હતું ત્યારે પણ લીધો હતો કે કોમ્પ્યુટરનો સૌથી નાનો યુનિટ છે 8 યુનિટ. બરાબર, જેને નિમ્બલ પણ કહેવામાં આવે છે અને 1024 નિમ્બલ ઇઝ ઇક્વલ ટુ 1 KB. બરાબર, 1024 KB ઇઝ ઇક્વલ ટુ 1 MB, 1024 MB ઇઝ ઇક્વલ ટુ 1 GB, 1024 GB ઇઝ ઇક્વલ ટુ 1 TB એન્ડ 1024 TB ઇઝ ઇક્વલ ટુ 1 PB. બરાબર છે, તો લાર્જેસ્ટ યુનિટ જે છે 1 PB આપણને ખબર છે. તો આપેલ ઓપ્શન માંથી સૌથી લાર્જેસ્ટ યુનિટ કયો થશે? ટેરાબાઇટ. બરાબર છે, ટેરાબાઇટ સૌથી લાર્જેસ્ટ યુનિટ છે, તો ચોથો આપણો સાચો આન્સર પડશે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ હાર્ડવેર ઓફ કોમ્પ્યુટર? પ્રોગ્રામ, માઉસ, સોફ્ટવેર એન્ડ યુટિલિટી. સૌપ્રથમ તો પ્રોગ્રામ અને યુટિલિટી તો નીકળી જાય. હાર્ડવેર વિશે પૂછ્યું છે તો સોફ્ટવેર પણ નીકળી જાય, એટલે તમારો સીધો જ આન્સર માઉસ જે છે થશે હાર્ડવેર અને તે ઇનપુટ ડિવાઇસ છે. બરાબર, એડિંગ 1 to 1 ઇન બાઇનરી વુડ ગીવ અ, બરાબર છે, ઓપ્શન છે 01001011. મિત્રો, તમને ખ્યાલ જ છે કોમ્પ્યુટર છે એ બાઇનરી ઉપર કામ કરે છે, જેને બીટ પણ કહેવામાં આવે છે, અને બાઇનરીમાં કયા બે અંક છે? 0 અને 1. બરાબર, કોમ્પ્યુટર 0 અને 1 માં જ સમજે છે, એ સિવાય એને કોઈ બીજી ભાષા આવડતી નથી. તો ઓબ્વિયસલી છે, 1 + 1 એડ કરો તો 1 1 થાય, કે 0 0 થાય, કે 0 1 થાય, કે 1 0 થાય. બરાબર, ઓપ્શન તમારો આવશે 1 0. બરાબર, પહેલો તો એ 1 જ લેશે, પણ બાકીનો જે પછીનો જે 1 એડ કરશે તો તે 0 કન્સિડર કરી દેશે. બરાબર છે, સપોઝ કે અહીંયા મેં 0 0 આપ્યું હોત તો એમાં 0 પ્રથમ આવત અને 1 જે છે એ બીજો શબ્દ થાત, બીજો અંક આવત. બરાબર, તો આન્સર તમારો પહેલો આવત. બરાબર છે, 0 0 અને 1 1 કદી આવે જ નહીં. બરાબર, આ બેઝિક કોમ્પ્યુટરની આપણી ભાષાની આપણે ચર્ચા કરી. પીસી સ્ટેન્ડ ફોર પર્સનલ કોમ્પ્યુટર, પ્રોસેસ કંટ્રોલ, પ્રોડક્શન કોમ્પ્યુટર કે પર્સનલ કંટ્રોલ. બરાબર, પર્સનલ કોમ્પ્યુટરને જ પીસી કહેવામાં આવે છે. અ ફ્લિપ ફ્લોપ કેન સ્ટોર 0 0 0 1, બોથ 0 એન્ડ 1, આઈધર 0 ઓર 1. ફરીથી બેઝિક ક્વેશ્ચન, બિનિયરી સિસ્ટમ ઉપર, બિનિયરીમાં કોમ્પ્યુટર કેમાં સ્ટોરેજ, તેમાં ડેટા સ્ટોર કરે છે 0 અને 1 માં, અને ફ્લિપ ફ્લોપ ને ફ્લિપ ફ્લોપ પણ બોથ 0 અને 1 માં ડેટા સ્ટોર કરશે. બરાબર, આ બેઝિક યુનિટ છે જે કોમ્પ્યુટરનું 1 અને 0 માં ડેટા સ્ટોર કરવાને ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે. બરાબર, હવે ગુજરાતી ગ્રામરમાંથી કેટલાક આપણે ક્વેશ્ચન આપેલા હતા. નીચે આપેલ કૃદંતના પ્રકાર જણાવવાના છે, કૃદંત ઓળખવાનો નથી. બરાબર, તે ચાલતા ચાલતા ખાતો હતો. બરાબર છે મિત્રો, અહીંયા કૃદંતમાં કયો પ્રત્યય વપરાણો છે? તો. બરાબર છે, એટલે તો, અને તો પ્રત્યય જે છે કેનો આવે છે? વર્તમાન કૃદંતનો. મિત્રો, આમ તમે જોશો તો અહીંયા કાળ પૂરો થઈ ગયો છે, પણ મેં ત્યારે પણ વાત કરી હતી કે વર્તમાન કૃદંત હોય, ભવિષ્ય હોય, કે ભૂત કૃદંત હોય, ક્રિયા ઉપર એને ઓળખવામાં આવે છે, કાળ ઉપર નહીં. અહીંયા શું લખેલું છે? તે ચાલતો ચાલતો ખાતો હતો. હતો બરાબર છે, પણ ક્રિયા અત્યારે ચાલુ જ છે, કેની? ખાવાની અને ચાલવાની. બરાબર છે,
वर्तमान कृदंतानो प्रकार छे। बीजो छे क्वेश्चन, बाळक वृक्ष परथी पड़ेलू फळ लीधुं, बराबर। अहींया कृदंत शुं छे? लू, बराबर। अने ल नुं लिंग स्वरूप छे लू, अने लू केनी माटे वपराय छे? प्रत्यय भूत कृदंत माटे ल, य, ल अने अ, एल, बराबर छे। आ ત્રણ प्रत्यय भूत कृदंत माटે वपराय छे, बराबर। અહીંયા ક્રિયા પૂરી થઈ ગઈ કેની? ફળ પડવાની, અને બાળકે પછી એને લીધું છે। રમેશ બધી વાત કહેલી છે, બરાબર। રમેશે બધી વાત કહેલી છે, બરાબર। અહીંયા શું પ્રત્યય છે? લ નું લી, બરાબર। અને ફરીથી ભૂત કૃદંતનો આ પ્રકાર છે, બરાબર। તે રોજ મારે ત્યાં આવતો, બરાબર છે। શું અહીંયા કહ્યું છે? કે તે રોજ મારે ત્યાં આવતો, બરાબર। તો તનો પ્રત્યય છે તો, અને કૃદંત થશે તમારો વર્તમાન કૃદંત, બરાબર। એ આજે મુંબઈ થી આવનાર હતો, બરાબર। મિત્રો અહીંયા બે કૃદંત માં તમને કન્ફ્યુઝન હશે, તો નો ત પ્રત્યય અને નાર નો ભવિષ્ય કૃત, બરાબર છે। તો ભવિષ્ય કૃદંત કેવું કે આને વર્તમાન કૃદંત કેવું? સૌપ્રથમ વાક્યને ફરીથી જુઓ। એ આજે મુંબઈથી આવનાર હતો, બરાબર છે। ક્રિયા થઈ નથી રહી, ક્રિયા ભવિષ્યમાં થનાર જે છે તેનો સંકેત કરે છે। અને નાર પ્રત્યય કેમાં વપરાય છે? ભવિષ્ય કૃદંતમાં, બરાબર છે। તો ઘણા મિત્રોએ અહીંયા તને સમજીને વર્તમાન કૃદંત માળ્યો હશે, એનો આન્સર ખોટો છે, બરાબર। એકવાર ક્રિયા અહીંયા થઈ જ નથી, ભવિષ્યમાં થનાર છે તેની વાત કરી રહ્યા છે, બરાબર। ફરીથી એકવાર કહું છું, વર્તમાન કૃદંત હોય, ભવિષ્ય કૃદંત હોય, કે તમારો ભૂત કૃદંત હોય, બધામાં ક્રિયાને જોવાની છે। જો ક્રિયા થઈ રહી છે તો વર્તમાન, ક્રિયા પૂરી થઈ ગઈ ભૂત, અને જો ભવિષ્યમાં થનાર છે તો ભવિષ્ય કૃદંત। હોસ્ટેલમાં રહેનારને પ્રથમ પ્રવેશ મળશે, બરાબર। શું પ્રત્યય છે અહીંયા? નાર, અને શું વાત થઈ રહી છે? હોસ્ટેલમાં રહેનારને, બરાબર, ભવિષ્યની વાત થઈ રહી છે, અને કૃદંત આવશે તમારો ભવિષ્ય કૃદંત, બરાબર। તમારે બરાબર 9 વાગ્યે આવી જવું, બરાબર। તમારે બરાબર 9 વાગ્યે આવી જવું, અને કૃદંત છે આમાં સામાન્ય કૃદંત, બરાબર। વ નો સામાન્ય કૃદંત છે, બરાબર। ચાલો હવે આગળનો ક્વેશ્ચન જોશું, 9મો ક્વેશ્ચન છે। આપેલ વાક્યમાંથી નિપાતને જણાવો, નિપાત કયો છે? માતાજીને પાણી આપજો, બરાબર। શું નિપાત છે અહીંયા? જી, અને જી કેની માટે વપરાય છે? આદર ભાવ માટે। અમે તો ઘરેણું સાચવીને રાખ્યું, નિપાત શું છે? તો, બરાબર। તો કેની ઉપર માટે વપરાય? કે કોઈ વાક્યમાં ભાર દેવો હોય તેને માટે। મેં કહ્યું હતું ને, નિપાત શું છે અહીંયા? ને, બરાબર, લટક્યું, બરાબર છે। અને હવે મિત્રો તમે પૂછશો, સાહેબ ઉપરના વાક્યમાં પણ અહીંયા ને આપેલા છે, તો ને નિપાત ને કન્સિડર નહીં કરવાનો? ના મિત્રો, ફરીથી એકવાર તમે વાક્યને જોવો, ને નિપાત હંમેશા યાદ રાખજો પાછળ જ આવતો હોય, લટક્યું હોય, અને ને શેની માટે હોય? આગ્રહ માટે હોય, બરાબર છે। આગ્રહ માટે ને નિપાત વપરાતું હોય। અહીંયા ઉપર બંને વાક્યમાં તમે જોશો, ક્યાંય તમને આગ્રહ થતું જોયું છે કે ભાઈ અમે તો ઘરેણું સાચવીને રાખ્યું છે? શું આ આગ્રહ થઈ રહ્યો છે? નહીં, બરાબર। ને નિપાત હંમેશા લટક્યા રૂપે જ પાછળ આવતો હોય છે, ખાસ યાદ રાખજો। આ કામ રમેશ થી જ થશે, બરાબર। અહીંયા નિપાત શું છે? જ, અને જ શેની માટે વપરાય છે? ભાર વાક્યમાં દેવા માટે વપરાતું હોય છે, બરાબર છે। ચાલો 10મો ક્વેશ્ચન છે, સિમ્બોલ ઓફ ધ ઓલિમ્પિક રિપ્રેઝન્ટ બ્રધરહુડ, પીસ, કોઓપરેશન, અને ચોથું છે કોન્ટિનેન્ટ। મિત્રો તમને ખ્યાલ જ છે કે સિમ્બોલ ઓફ ઓલિમ્પિકમાં કેટલા સિમ્બોલ છે? કુલ 5 રિંગ છે, અને 5 રિંગ કોને રિપ્રેઝન્ટ કરે છે? 5 કોન્ટિનેન્ટને, જે કોન્ટિનેન્ટને રિપ્રેઝન્ટ કરે છે, બરાબર। આન્સર તમારો થશે 4. ધ ઓલિમ્પિક ફ્લેગ ફર્સ્ટ ક્રિએટેડ ઇન વિચ ઇયર, બરાબર, ખાલી જગ્યા ઇયર 1914, 1903, 1873 અને 1930. તમારો આન્સર અહીંયા થશે 1914, બરાબર છે. ધ ઓલિમ્પિક ગેમ્સ હેલ્ડ ઇન ખાલી જગ્યા ઇયર, અહીંયા મોડર્ન ઓલિમ્પિક ગેમની આપણે વાત કરી રહ્યા છીએ, કે કયા ઇયરમાં મોડર્ન ઓલિમ્પિક ગેમ રમવાની શરૂઆત થઈ હતી? 1936, 1896, 1870. ધ મોટો ઓફ ઓલિમ્પિક ગેમ ઇઝ સ્ટ્રોંગર ટુગેધર, પ્રોસ્પર, ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર, રન
ફ્લાઇટ અને વિન. સાચો આન્સર શું છે અહીંયા તમારો? ધ ફાસ્ટર, હાયર અને સ્ટ્રોંગર. બરાબર, બાકીના બંને આન્સર ખોટા, બાકીના બંને ઓપ્શન ખોટા પડે છે. બરાબર, તો મિત્રો ડે 3 ના ક્વેશ્ચન ના આન્સર ને જોયા. ડે 4 માટેની પીડીએફ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને હા મિત્રો, એમસીક્યુ ટેસ્ટ જે છે ડેઈલી તમે આપતા જાઓ. ડે 4 ના એમસીક્યુ માં હવે આપણે ઇંગ્લિશ ને પણ એડ કરેલું છે. બરાબર છે, દિવસે દિવસે ધીરે ધીરે આપણે એક એક સબ્જેક્ટ એડ કરતા જઈએ છીએ, જેમ જેમ દિવસ ઓછા થતા જઈએ છીએ થતા જાય છે. બરાબર છે, તો એમસીક્યુ ટેસ્ટ દેવાનું ભૂલતા નહીં અને તમારું રિઝલ્ટ પણ અમારી જોડે જરૂરથી શેર કરજો. બરાબર છે, તો ફરી આપણે સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી અપનાને અપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.